નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અહીં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત પ્રથમ પરીક્ષા માટે એટલે કે એસ માટે ધોરણ નવનું લેટેસ્ટ મટિરિયલ બે હજાર ચોવીસનું દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો જેનું સોલ્યુશન ગણિત વિષયનું સોલ્યુશન વિભાગ એનું એક 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 વાક્યના પ્રશ્નોના જવાબ આપણે લોકોએ એક શબ્દમાં અથવા તો એક અંકોમાં આપવાના છે તો આ પ્રશ્નો માટે આપણે લોકો સંપૂર્ણ આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના એટલે કે અગાઉમાં ભાગની અંદર ખાલી જગ્યાઓ વિકલ્પો અને ખરા ખોટાઓ ના વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો કોની વાત જોવો છો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈ નાખો અને જોવાઈ જાય એટલે મિત્ર સાથે ચોક્કસથી શેર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ એક એક વાક્યના પ્રશ્નો ચાલો તો કે અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે

અને માઇનસ હોય તો પ્લસ તરીકે તમારા માટે જવાબ તરીકે આવશે આ બાબતને ભૂલતા નહીં ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની માહિતી તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ તો કે અહીં તમને જે મટીરિયલ દેખાય છે જેનું આપણે લોકોએ વિડીયોના માધ્યમથી આપણે સોલ્યુશન કરીએ છીએ એ સોલ્યુશન કરીએ છીએ તો એ મટીરિયલ જ તમે મેળવવા માંગતા હોય જેની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ નવની ની અંદર તમે આ ઘર બેઠા મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને ઇન્કવાયરી કરી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે ની એકના છેદમાં બત્રીસ હોય તો એક્સની કિંમત તમારા લોકોએ શોધવાની છે તો એક્સની કિંમત તમારા એના માટે કામ કરવાનું છે તો કે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ લોકો કામ કરી શકીએ કે x ની તમને લોકોને એકના છેદમાં સોળ ઘાત આપેલી છે અને બરાબર કરીને અહીંયા ચોસઠ ની એકના છેદમાં બત્રીસ ઘાત આપેલી છે તો આનો મતલબ શું થયો તો ચાલો એના માટે કામ કરીએ તો કે અહીંયા તમને લોકોને ચોસઠ તો અહીંયા હું આવી રીતે કામ કરી નાખું કે એકના છેદમાં બે ગુણ્યા એકના ના સોળ બધા એક ની એક ના છેદમાં સોળ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળ ચોસઠ ની એકના છેદમાં સોળ ઘાત થઈ જાય અને અહીંયા કેટલા થઈ ગયા એક્સની સોળ ઘાત થઈ જાય તો ઘાતઘાત બે નીકળી જાય તો વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર વર્ગમૂળ ચોસઠ થાય અને વર્ગમૂળ ચોસઠ એટલે એક્સ બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આઠ મળી જાય છે એટલે કે ચોસઠનું વર્ગમૂળ કેટલું થાય છે આઠ થાય છે આ રીતે તમે આસાનીથી કામ અહીંયા કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આઠ જવાબ આવે છે પણ કઈ રીતે આવે છે તો અહીંયા તમને લોકોને સમજૂતી દ્વારા સમજાવેલું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ અડતાલીસના છેદમાં વર્ગમૂળ એકસો ને સુડતાલીસ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તે આપણે દર્શાવવાનું છે તો જવાબ કહે છે કે સમય સંખ્યા છે પરંતુ હવે કઈ રીતે તે સમય સંખ્યા છે તેના માટે આપણે હવે જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ બાબતનું ધ્યાન રાખજો જ્યારે તમને આવા પ્રકારના પ્રશ્નો પૂછે ને ત્યારે આના અવયવ પાડી રાખો ચાલો તો બે વડે અવયવ પાડીએ એટલે કેટલા થઈ ગયા ચોવીસ ફરી બે વડે અવયવ પાડશું તો બાર ફરી બે વડે અવયવ પાડશું તો છ બે વડે અવયવ પાડશું તો ત્રણ ને ત્રણ એકા કેટલા થઈ ગયા ત્રણ એ જ રીતે આપણે એકસો સુડતાલીસના ના અવયવ પાડીએ તો વિદ્યાર્થી મિત્રો એકસો સુડતાલીસના ના અવયવમાં બે વડે ભાગ ચાલશે નહીં તો આપેલી એકસો સુડતાલીસ કરીએ તો સાત ને તો અહીંયા કેટલા થઈ જશે આપણા માટે ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર તો બે વધ્યા સાત તો અહીંયા નવ તેરીને કેટલા થઈ ગયા સત્યાવીસ હવે અહીંયા સાત વડે આલશે ભાગ સત્યો સત્યો ઓગણપચાસ ને સાત એકા સાત ચાલો તો અહીંયા શું થઈ ગયું છે બરાબર હવે અહીંયા કામ કઈ રીતે થશે તો કે બબેની જોડી બનાવવાની તો કે બે નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ ગુણ્યા ત્રણ તો કે અંશમાં થઈ ગયો બે નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા ત્રણ છેદમાં 7 નો વર્ગ ગુણ્યા ત્રણ સાત બે ગુણ્યા બે ગુણ્યા વર્ગમૂળ ત્રણ અને છેદમાં વિદ્યાર્થી મિત્રો મળી ગયું સાત ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ઉડી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંશમાં ચાર ના સાત મળી જશે અને આ જે સ્વરૂપ છે એ તમારા માટે સમય સંખ્યાનું સ્વરૂપ છે પીના છેદમાં ક્યુ પ્રકારનું સ્વરૂપ છે આ તમને અહીંથી માહિતી મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તો સમય સંખ્યા મળે છે પરંતુ એની સમજૂતી કઈ રીતેની છે તો અહીંયા સમજૂતી તમને લોકોને બતાવેલી છે આ સમજૂતી તો વિદ્યાર્થી મિત્રો સમજૂતીમાં તમને ખ્યાલ આવી ગયો હશે સમજૂતી કેવી લાગી એના માટે ચોક્કસથી કમેન્ટ કરો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના હેતુલક્ષી માટે તો કે અહીંયાં વર્ગમણની અંદર એકસો બાસઠ ભાંગ્યા તમને એકસોને સોરી વર્ગમણની અંદર એક અઢાર આપેલું છે તો અહીંયા આપણે લોકો સમજૂતી માટેનું કામ તો મેં તમને કીધું ને વર્ગમૂળ જ્યારે આપેલું હોય ત્યારે એકસો બાસઠના તમે લોકો ભાગલા કરો અને એ જ રીતે વર્ગમણની અંદર તમને અઢાર આપેલા છે તો અઢારના ભાગલા કરો એની આ બે રીતેના કામ કરો પરંતુ અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો જાણવા મળે એવું કંઈક છે કે વર્ગમૂળની અંદર એકસો ને આપેલા છે અને સાથે સાથે અંદર તમને લોકોને આપેલા છે છે તો અહીંયા થાય તો અઢાર ગુણ્યા નવ અને છેદમાં કેટલા થઈ ગયા તો કે વર્ગમૂળ અઢાર થઈ ગયા તો ચાલો હવે આપણે અહીંયા કામ કરીએ તો કે અહીંયા વર્ગમૂળ અઢાર ગુણ્યા વર્ગમૂળ નવ છેદમાં વર્ગમૂળ અઢાર તો વર્ગમૂળ અઢાર વર્ગમૂળ અઢાર ઉડી જાય છે તો વર્ગમૂળ નવ નું શું થાય તો કે વર્ગમૂળ નવ નું ત્રણ થાય તો અહીંયા આન્સર આપણને ત્રણ મળી જાય છે આ રીતે કામ કરવાનું છે અથવા અન્યથા કેસની અંદર આગળના જે હેતુલક્ષી પ્રશ્નની અંદર આપણે કામ કર્યું એ પ્રકારે પણ તમે લોકો આની અંદર કામ કરી શકો છો તો આ ખાસ બાબતનું નોંધ લેવી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે પાંચમા નંબરના એક એક વાક્યના પ્રશ્ન માટે તો કે ત્રણના છેદમાં અગિયાર ને દશાંત સ્વરૂપમાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારા લોકોએ અંશમાં રહેલી કિંમત કિંમતના ભાગમાં અને છેદમાં રહેલી કિંમત બહારના ભાગમાં ચાલો ભાગ નહીં ચાલે એટલે ઝીરો પાછળ આપણે ઝીરો મૂક્યો અગિયાર દુ કેટલા થઈ ગયા તો કે બાવીસ થઈ ગયા જવાબ કેટલો મળી ગયો આઠ પાછળ આપણે હજી ઝીરો મૂકો ચાલો અગિયાર સત્તા કેટલા થઈ ગયા તો કે સત્યોતેર થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મળી ગયા આપણને પાછા ત્રણ તો હવે પાછી મૂળ સંખ્યા રિપીટ મારવાની શરૂઆત થઈ ગઈ છે તો આનો મતલબ એમ થયો કે હવે પાછળ સત્યાવીસ 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 એવી રીતે આવ્યા જ કરશે તો આપણે ઝીરો મીકો પાછો બે વડે ભાગ ચલાવી એટલે કેટલા થઈ ગયા બાવીસ પાછા આપણને કેટલા મળી ગયા તો કે આઠ અને પાછળ મીકો ઝીરો રેડી આ જ રીતે પાછું આપણે સાત વડે ભાગ લીધો તો આ કન્ટિન્યુઅસલી હવે પુનરાવર્તન પામ્યા જ કરશે રેડી અહીંયા આપણને જે તમે રકમમાં ભાંગાકાર કરો છો તે આવી જાય એટલે આપણે અટકી જ જવાનું આપણે અહીંથી અટકી ગયા હોય તો પણ ચાલે પણ આ તમને લોકોને ખ્યાલ આવી જાય એટલા માટે આપણે અટકી ગયા તો સત્યાવીસ પુનરાવર્તન પામે છે તો મતલબ એનો છેદમાં બરાબર આવી રીતે પુનરાવર્તન પામે છે તો આને જવાબ તરીકે ઝીરો પોઈન્ટ સત્યાવીસ નો બાર સ્વરૂપે આપણે લખી શકીએ ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે પાંચમા નંબરના છઠ્ઠા નંબરના એક એક વાક્યના પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ તો કે અહીંયા તમને આવી રીતે પદ આપેલું છે તો કે વર્ગમૂળની અંદર ઓગણ પચાસ અને માઇનસ બે ઘાત છે તો 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 ચાલો કામ એનું કરી નાખીએ કે માઇનસ બે ઘાત એને ગુણ્યા એક ના છેદમાં કેટલા થઈ ગયા ચાર તો અહીંયા ઘાત નો ગુણાકાર થશે તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો કઈક આવી રીતે પણ કામ કરી શકો કે સાત નો વર્ગ એની માઇનસ બે ઘાત અને એની એકના છેદમાં ચાર ઘાત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે ઘાત ઘાતનો ગુણાકાર થશે તો આવી રીતે લખી શકાય સાતની માઇનસ ચાર ગુણ્યા એકના છેદમાં ચાર એટલે ઉડી ગયા તો અહીંયા સાતની માઇનસ એક ઘાત થઈ ગયો તો જવાબ કેટલો થઈ ગયો એકના છેદમાં સાત અગાઉના વિડીયોની અંદર તમે લોકોએ જોયું હોય તો ચોક્કસથી અંદર દર્શાવેલું છે કે કઈ રીતે કામ કરવાનું અને અહીંયા કયો નિયમ લાગુ પડ્યો હશે અહીંયા જે નિયમ લાગુ પડે છે એ છે એની એમ ઘાત તો કે હવે તમને પ્રકરણ નંબર બે ની અંદર દાખલાઓ તમને આપેલા છે રેડી જેની અંદર એક એક વાક્યના પ્રશ્નો તમને પૂછેલા છે સીધો ગુણાકાર કર્યા વગર બોતેર અને અડસઠ ની કિંમત શોધો

અને નિશાનીથી અલગ પડતા હોય તો વિદ્યાર્થી મિત્રો આન્સર છે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર તમારો જવાબ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્વેર માઈનસ કૌંસનો સ્ક્વેર તો કે અહીં પહેલા કૌંસમાં છે 70 ને અહીંયા કેટલા આવશે 2 તો કે સત્યો સતી 49 અને 1 મીંડાના 2 મીંડા એટલે કે અહીંયા 4900 થઈ જશે માઇનસ કેટલા આવશે 4 તો તમારો જવાબ છે 4896 તમને જવાબ મળી જાય છે જે તમને અહીંયા આપેલો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર કામ કરવાનું છે એના માટે નોંધનીય બાબત જે છે એ તમને આ સૂત્ર પરથી છે જેમ પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો એમ તમને લોકોને આવા પ્રકારના દાખલા ગણવામાં સરળતા રહેતી હોય છે તો ખાસ નોંધ લેવી ચાલો બીજા નંબર ઉપર તો કે ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ ને વધુમાં વધુ કેટલા વાસ્તવિક શૂન્ય હોય તો કે ત્રિઘાત બહુપદી હોય તો એની મહત્તમ ઘાત ત્રણ છે તો એના મહત્તમમાં મહત્તમ શૂન્યની સંખ્યા પણ કેટલી મળશે ત્રણ મળે છે મહત્તમ શૂન્યની સંખ્યા ત્રણ મળે છે એ બે આપેલી બહુપદીમાં એક્સ ના સ્થાન આપણે મૂકી દેવાના છે તો કે પી કાઉસ ની અંદર બે જ રીતે બે ની ત્રણ ઘાત થઈ ગયો માઇનસ ત્રણ અંદર બે ની બે ઘાત પ્લસ ત્રણ કાઉસ ની અંદર બે માઇનસ એક ચાલો બે ની ત્રણ માટે માઇનસ એક પ્લસ વાળા જેટલા પદો છે એનો સરવાળો કરી નાખો તો અહીંયા શું થઈ ગયો આઠ ને છ કેટલા થઈ ગયા તો કે ચૌદ થઈ ગયા માઇનસ ને એક કેટલા થઈ ગયા તેર એટલે કે વાળા પદોનો સરવાળો ત્યારબાદ વાળા પદોનો સરવાળો

પ્લસ ચાર બરાબર કેટલા થઈ ગયા ચાર પાછળનું પદ આવી રીતે બની જશે એક્સ પ્લસ ચાર બરાબર ઝીરો તો અહીંયા પ્લસ એક થઈ ગયું તો અહીંયા અંદર જવાબ એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ ચાર બરાબર ઝીરો આ તમને અવયવ મળ્યા હવે શૂન્ય મેળવવા માટે આપણે ઝીરો સાથે સરખામણી કરવી અનિવાર્ય છે તો એક્સ બરાબર માઇનસ ચાર તમારા માટે થઈ ગયો અને અહીંયા તો માઇનસ એક તમને લોકોને શૂન્ય જે છે આપેલા એ અને તમને મળે છે તો ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા તમારો જવાબ આ મળશે સમજૂતી જ્યારે તમને અહીંયા આપેલી છે તો કમેન્ટના માધ્યમથી ચોક્કસથી જણાવજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે તું તમને લોકોને સમજૂતીની અંદર ખ્યાલ આવી ગયો છે કે નહીં ચલો આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો તો કે બહુપદી પાંચ એક્સ નો સ્કવેર માઇનસ સાત એક્સ પ્લસ ત્રણ એક્સ ની ત્રણ ઘાત માઇનસ એક્સ ની ચાર ઘાત પ્લસ અગિયાર ની ઘાત જણાવો તો અહીંયા ઘાત તમને મહત્તમ ઘાત કેટલી જોવા મળે છે તો કે મહત્તમ ઘાત ચાર છે આથી એની ઘાત કેટલી થઈ જશે ચાર એકદમ સિમ્પલ વસ્તુ થિયરી બે જ વસ્તુ હતી શું એક્સ માઇનસ એક એ ત્રણ એક્સ નો સ્કવેર પ્લસ સાત એક્સ માઇનસ દસ નો એક અવયવ છે કે નહીં

ત્યારબાદ થેલ્સ કયા દેશના વતની હતા તો કે થેલ્સ છે ગ્રીસ દેશના વતની હતા રેડી ત્યારબાદ બિંદુને કેટલા પરિમાણ હોય છે તો કે બિંદુને 0 પરિમાણ હોય છે અને એ જ પ્રમાણે ઘનને કેટલા પરિમાણ હોય છે તો કે ઘનને 3 પરિમાણ હોય છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ રેડી જ્યારે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો શ્રી યંત્રમાં કેટલા ઉપત્રિકોણોનો ઉપયોગ થયેલો હશે અને કયા પ્રકારના હશે તો વિદ્યાર્થી મિત્રો શ્રી યંત્ર જે છે એમાં તેતાલીસ પ્રકારના ઉપત્રિકોણોનો ઉપયોગ થયેલો હશે રેડી અને તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એમાં સમજવી બાજુ ત્રિકોણ ધરાવતા ત્રિકોણોનો ઉપયોગ થયેલો છે તો ધ્યાનમાં લેજો સમતલને કેટલા પરિમાણ હોય તો કે સમતલને વિદ્યાર્થી મિત્રો બે પરિમાણ હોય છે રેડી ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જો બે પૂરક કોણ ના માપ પ્રમાણ માપ તમને લોકોને આપી દેવામાં આવેલા છે બે પૂરક કોણના માપનું પ્રમાણ પાંચ જેમ સાત હોય તો પૈકી નાના લોકોએ શોધવાનું છે ધારો કે ખૂણો એ બરાબર પાંચ એક્સ અને ખૂણો બી બરાબર સાત એક્સ ધારતા ચાલો

તો સમજૂતી તમારી લોકોની કઈક આ રીતે ની થશે બે માર્ક ની અંદર પણ દાખલો પૂછાયી પ્રશ્નમાં પણ પૂછાયો નું માપ જણાવો તો કે અહીંયા મેં તમને આગળ હેતુલક્ષીમાં જ્યારે પ્રશ્ન આવેલો હતો ત્યારે મેં તમને કીધું હતું કે એકસો તેત્રી ના પૂરક કોણ માપ એટલે આ તમને અહીંથી પૂરી કરી દો તો કે એકસો તેત્રીસ ના પૂરક કોણ એટલે અહીંયા શું થઈ જશે એકસો એસી માંથી આપણે એકસો ને બાદ કરી દેવાના છે રેડી તો એકસો એસી માંથી એકસો તેત્રીસ ને આપણે બાદ કરી નાખીએ તો અહીંયા દસકો લઈએ તો દસ અહીં કેટલા આવી ગયા સાત રેડી તો ચાલો દસ માંથી ત્રણ જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો સાત થઈ ગયા અને અહીંયા સાત માંથી ત્રણ જાય તો કેટલા વધશે ચાર તો અહીંયા સુડતાલીસ તો તમારા થઈ ગયા અને એક માંથી એક જાય તો ઝીરો લખવાની કોઈ જરૂર હોતી નથી અહીંયા થઈ ગયા સુડતાલીસ આ તમને થઈ ગયા એકસો ના પૂરક કોણનું માપ થઈ ગયું હવે એકસો ના પૂરક કોણના આખા વાક્ય સાથે આપણે એમ લખી નાખો કે સુડતાલીસ ના કોટી માપ જણાવો તો સુડતાલીસ ના કોટી માપ તો નેવું માઇનસ કેટલા થઈ ગયા સુડતાલીસ તો અહીંયા થઈ ગયા દસ અહીંયા થઈ ગયા આપણા માટે આઠ ચાલો દસ માંથી સાત જાય કેટલા વધે ત્રણ આઠ માંથી ચાર જાય તો વિદ્યાર્થી ચાર તો અહીંયા તેતાલીસ અંશ તમારો લોકોનો જવાબ ફાઇનલ મળે છે એડી આ રીતે કામ કરવાનું છે ક્યારેય અટવાવાનું નહીં થાય મેં જે રીતે તમને ટ્રીક બતાવી એ ટ્રીકથી કામ કરશો તો ગમે એવું આપેલું હોય રકમની અંદર તમારે અટવાવાનું થશે નહીં તો ખાસ ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ બે પૂરક કોણના માપ પાંચ એક્સ માઇનસ વીસ અને ત્રણ એક્સ પ્લસ ચાલીસ હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ તમારે લોકોએ શોધવાનું છે તો બે પૂરક કોણના માપ તો આપણે અહીંયા દર્શાવી દઈએ કે પાંચ એક્સ માઇનસ વીસ એની આ ખૂણો એ થયો તમારા માટે ખૂણો બી જે છે એ તમારા માટે ત્રણ એક્સ પ્લસ કેટલા થઈ ગયા તો કે ચાલીસ અંશ થઈ ગયા એડી ચાલો હવે અહીંયા કામ કરીએ તો કે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર કેટલા થઈ જાય

એટલે અહીં કેટલા મળી ગયા એંસી આઉન્સ તો ખૂણા નું માપ એંસી આઉન્સ મળે છે એને ખૂણા બી માટે કામ કરીએ ચાલો ખૂણા બી માટે તો અહીંયા થઈ ગયા ત્રણ એકસ પ્લસ ચાલીસ એટલે ત્રણ કાઉન્સ ની અંદર વીસ પ્લસ ચાલીસ ત્રણ દો છ સાઠ પ્લસ ચાલીસ એટલે અહીંયા કેટલા મળી ગયા સો અઉસ તો અહીંયા મોટા મોટા ખૂણાનું માપ કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો સો આઉંશ મળે છે આ નાના ખૂણાનું માપ કેટલું થઈ જાય છે તો કે એંસી હાઉસ થાય છે કઈ રીતે કામ કરવાનું એની સમજૂતી તમને અહીંયા બોર્ડ ઉપર બતાવવામાં આવેલી છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ દ્વારા માધ્યમ દ્વારા દર્શાવજો ચાલો આગળ વધીએ સાડત્રીસ ના માપના ખૂણાના કોટી માપ જણાવો તો નેવું માંથી કઈ વાંધો નહીં સાડત્રીસ ને બાદ કરી દેવાના છે બીજી કોઈ અહીંયા પ્રોસેસ કરવાની છે નહીં ચાલો દસ અહીંયા કેટલા આવી ગયા તો કે આઠ દસ માંથી સાત જાય તો વિદ્યાર્થી મિત્રો ત્રણ અને આઠ માંથી ત્રણ જાય તો વિદ્યાર્થી મિત્રો પાંચ તો અહીંયા તમને જવાબ ત્રેપન મળી જાય છે એકદમ આસાની સાથે આ રીતે કામ કરવાનું છે ચાલો આગળ વધીએ તો કે એક ધારો કે લિયો કોટિકોણ કોટિકોણનો માપ તેના જ તેના કોટિકોણ માપ તો કેટલા થઈ જાય નેવું માઇનસ ઠીટા એના કોટિકોણના માપ કરતા પાંચના છેદમાં ચાર ભાગનું છે તો કે આ રીતે થઈ જશે સમીકરણ